हेलो मित्रों, आज आप इंग्लिश धोरण पांच प्रथम सत्र की शुरुआत करिए, जेनी अंदर आप जोईश लिटल स्टेप्स 1 2 3। एक्टिविटी 1 जे एक सुंदर चित्रवाड़ू वाक्य है। आ वाक्यनु नाम है आई हेव अ लिटल शॉप, मारी पासे एक नानकड़ी दुकान है। तो तमने आ काव्यनी अंदर देखाशे कि घणा बधा चित्रों छे। तो आ चित्र शू छे? तो आ चित्र अहीं क्लूमां आपेला छे। एक एक चित्रना स्पेलिंग अहीं आपेला छे। तो काव्यमां जाता पहेला आपणे आ चित्रना स्पेलिंग क्लूसनी अंदरथी जोई लईए। जेम के रेबिट्स, ससलाओ, पिक्चर्स, चित्रों, पैरट्स, पोपट, पपीस, गलुड़ियाओ, पीजन्स, कबूतरो, आइसक्रीम, आइसक्रीम, गेम्स एटले रमतगमतना साधनों, बुक्स, चोपड़ियों, कॉफी, कॉफी, किटन्स एटले बिलाड़ीना बच्चाओ, टॉयस एटले रमोकड़ाओ, बॉयस छोकराओ, गर्ल्स छोकरीओ। तो चलो आपणे काव्यनी शुरुआत करिए। आई हेव अ लिटल शॉप एटले के मारी पासे एक नानकड़ी दुकान छे, मारी एक नानकड़ी दुकान छे। धीस आर ऑल द थिंग्स आई स्टॉक एटले के मारी जे दुकान छे तेनी अंदर घणी बधी वस्तुओ छे, एनो जत्थो छे। स्टॉक एटले के जत्थो। શું જથ્થો છે? બુક્સ એન્ડ પિક્ચર્સ, મારી પાસે ઘણી બધી શું છે? પુસ્તકો છે અને ચિત્રો છે। ગેમ્સ એન્ડ ટોયસ, રમતગમતના સાધનો છે અને રમકડાઓ છે। મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયસ, અને આ રમતગમતના સાધનો, રમકડાઓ, ચિત્રો, બુક્સ કોના માટે છે? છોકરીઓ માટે અને છોકરાઓ માટે। પેટ્સ ફોર ઓલ, પપીસ, કીટન્સ, રેબિટ્સ, બર્ડીઝ, પેરોટ્સ, પીજન, અને જે આ પાલતુ પેટ્સ એટલે કે પાલતુ પશુ પંખીઓ, તો શું છે? ગલુડિયાઓ, બિલાડીના બચ્ચા, સસલાઓ, પક્ષીઓ જેવા કે પોપટ અને કબૂતર। ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, ગોલ્ડ ફિશ એટલે એક પ્રકારની માછલી જે કેની અંદર છે? એક કાચના પાત્રની અંદર છે, બાઉલની અંદર। સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, સ્વિશિંગ એટલે કે આમ તેમ તે ફરે છે, ફ્લેશિંગ એટલે કે ચળકે છે, ચમકતું। એઝ ધે પાસ એટલે કે જ્યારે માછલી પોતાના કાચના બાઉલની અંદર ફરે છે ત્યારે તે આમ તેમ ફરે છે અને ચમકે છે। આઈસક્રીમ કોન ફોર લિટલ ટમીઝ એટલે કે જ્યારે ભૂખ લાગે, ટમીઝ એટલે કે પેટ, જ્યારે ભૂખ લાગે ત્યારે શું છે? આઈસક્રીમ કોન છે। કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ અને બધી મમ્મીઝ માટે શું છે? કોફી છે, એકદમ ફ્રી છે। તો નાનકડી સુંદર કવિતા કાવ્ય હતું તે આપણે જોયું। થેન્ક યુ સો મચ।